નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવો શબ્દ અને એના ઘણા બધા એક્સપ્રેશન્સ લેવાના છે. તમે એને મિસ નહીં કરતા. એ મિસ એ આજનો આપણો શબ્દ છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો સામાન્ય અર્થ મિસનો તમને ખબર હશે, ચૂકી જવું. તો મિસ ધ બોલ, તમે ક્રિકેટ રમતા હોવ અને તમે કોઈ બોલર જ્યારે બોલ નાખે છે ત્યારે તમે એને મારી નથી શકતા, તમારી બેટ સાથે એનો કોન્ટેક્ટ નથી થતો, તો યુ મિસ ધ બોલ. તેવી રીતે કોઈ કેચ પકડવાનો હોય અને તમારું છૂટી જાય તો યુ હેવ મિસ ધ કેચ. તમારે ટ્રેન પકડવાની હોય કે બસ પકડવાની હોય, પ્લેન પકડવાનું હોય, તો યુ મિસ દેટ કોઈક વાર. અને યુ મિસ અ ચાન્સ ઓર એન ઓપોર્ચ્યુનિટી, કોઈક વાર તમે તક ગુમાવી દો, તો ગુમાવી દેવું, છૂટી જવું, એ અર્થમાં તમે મિસને વાપરતા હોય છે સામાન્ય રીતે. તો એ સિવાય બીજા કયા કયા એક્સપ્રેશન્સ એની વાત કરીએ. વિધાઉટ મિસિંગ અ બીટ, આમાં હાર્ટ બીટ્સની વાત કરવામાં આવે છે. એટલે કેટલાક વ્યક્તિઓ કોઈક વખત સ્ટ્રેસમાં આવ્યા વગર કે બિલકુલ સરપ્રાઈઝ કે શોક થયા વગર કોઈ કામ કરતા હોય, વિધાઉટ મિસિંગ અ બીટ. અહીંયા બીટનો ઉચ્ચાર લાંબો કરવો પડશે, એ BIT બીટ નથી પણ બીટ. સો વિધાઉટ મિસિંગ અ બીટ હી આન્સર્ડ ઓલ માય ક્વેશ્ચન્સ. ત્યાર પછી ઘણીવાર કોઈ એવી માહિતી આપણને મળે કે જેનાથી આપણને બહુ જ અચરજ થાય, સરપ્રાઈઝ થાય, તો આપણે એમ કહીએ કે માય હાર્ટ મિસ્ડ અ બીટ, મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું, એમ કહીએ ને ગુજરાતીમાં, તો મિસ અ બીટ. ત્યાર પછી મિસ એ એક એવું ક્રિયાપદ છે કે ત્યાર પછી બીજું જો કોઈ ક્રિયાપદ આવે તો એ હંમેશા ING ફોર્મમાં જ આવે. એવા ઘણા બધા ક્રિયાપદો હોય છે. તો મિસ, આઈ મિસ ટોકિંગ વિથ યુ ફોર આવર્સ. પહેલાં આપણે વાતો કરતા હતા પણ આજે હવે વાત નથી કરી શકતા, તો બીજા કોઈ શહેરમાં છે ધારો કે, તો આઈ મિસ મીટિંગ યુ, આઈ મિસ ડિસ્કસિંગ સો મેની થિંગ્સ વિથ યુ. ત્યાર પછી ત્રણ બહુ સરસ ઇડિયોમેટિક એક્સપ્રેશન છે. મિસ ધ પોઈન્ટ, કોઈ વ્યક્તિ ધારો કે બહુ મોટું લેક્ચર આપે પછી આપણને એમ લાગે કે એમાં મુખ્ય વાત જે છે તે તો આવી જ નહીં, તો આપણે એમ કહીએ કે હી મિસ ધ પોઈન્ટ, અથવા એ સમજી જ નહીં શક્યો, હી મિસ ધ પોઈન્ટ. મિસ ધ બોટ, એટલે તમે કોઈ તક ચૂકી જાઓ, તો કોઈક એમ કહી શકે કે યુ મિસ ધ બોટ નાવ, ધ ડેડલાઇન ઇઝ ઓવર, તમારે અપ્લાય કરવાનું 10 તારીખ પહેલાં અને આજે 11 તારીખ થઈ ગઈ, યુ મિસ ધ બોટ. પછી છે મિસ ધ માર્ક, યુ મિસ ધ માર્ક, તમારું જે ટાર્ગેટ હતું એ તમે અચીવ નથી કર્યું, તમે ફેલ ગયા છો, યુ મિસ ધ માર્ક. ત્યાર પછી કોઈક કામ એવું હોય કે તમને બહુ જ ગમતું હોય, કોઈ એક કાર્યક્રમમાં જવાનું હોય, તમારા ફેવરિટ પ્રોગ્રામ હોય, કોઈ એમ કે તમે આ ચૂકી જાઓ, તો જેમ કે હું કોઈ દિવસ ચૂકું જ નહીં, આને સવાલ જ નથી, આઈ વુડન્ટ મિસ ઇટ ફોર ધ વર્લ્ડ. તારી બર્થડે પાર્ટીઓ મારે આવવાનું જ છે કોઈ બી હિસાબે, આઈ વુડન્ટ મિસ ઇટ ફોર ધ વર્લ્ડ. પછી મિસ સાથે જે બે બહુ જ વપરાતા એડવર્બ્સ છે, ક્રિયા વિશેષણ છે, એક છે નેરોલી, એ નેરોલી મિસ્ડ ઇઝ ટાર્ગેટ, જરાક જ ચૂકી ગયો, એમ થોડા જ અંતરથી ચૂકી ગયો, એ નેરોલી મિસ્ડ. અને કોઈ વ્યક્તિ બહુ અંગત હોય અને એનું ડેથ થાય તો આપણને એનું બહુ જ દુઃખ થાય, તો આપણે એમ કહીએ કે ભાઈ હી વિલ બી સોરલી મિસ્ડ બાય ઓલ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. અને કોઈને એડ્રેસ આપતા હોય કે ભાઈ XYZ હોટેલ એ ક્યાં છે, તો આપણે એમ કહીએ તમે આ રસ્તે જાઓ, લેફ્ટ જાઓ, રાઈટ જાઓ, પછી આમ જાઓ, અને ત્યારે તમારા રાઈટ હેન્ડ સાઈડ પર આ મોટું બિલ્ડિંગ આવશે, એન્ડ યુ કાન્ટ મિસ ઇટ. તમે કોઈ બી હિસાબે એને ચૂકો એવું સંભાવના નથી, એટલું મોટું છે, ભવ્ય છે, યુ કાન્ટ મિસ ઇટ, અથવા યુ વોન્ટ મિસ ઇટ. અને છેલ્લો એક્સપ્રેશન છે જેને આપણે મોડર્ન સ્લેંગમાં ફોમો કહીએ છીએ, FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે ઘણા બધા વ્યક્તિઓને બધું જ જે પણ અવેલેબલ છે એનો ઉપયોગ કરવો છે, મેળવવું છે, અચીવ કરવું છે, અને એ જો નહીં કરી શકે તો એ લોકો એમ થાય કે અમે રહી ગયા. ધારો કે કોઈ નવો મોબાઈલ માર્કેટમાં આવ્યો હોય, તમારી પાસે નહીં હોય અને તમને જેનું બહુ જ દુઃખ થયા કરતું હોય, અથવા કોઈ એક્ટિવિટીમાં તમે ભાગ નથી લઈ શકતા, એનું દુઃખ થયા કરતું હોય, તો એ ફિયર ઓફ મિસિંગ આઉટ, FOMO.
તો આશા રાખું છું કે તમને આ મિસનો વિડીયો ગમ્યો હશે અને આવા બીજા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ શબ્દો અને એક્સપ્રેશન્સ લઈને ફરી મળીશું. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.